સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને જગ્ગુ જગદીશ માંથી સીધા જગ્ગુ થઈ ગયા અને હાથ તો એ રીતે હલાવતા હતા મને તો એમ કે ખેંચી જ કાઢશો ઓ માય ગોડ લાગે છે મિસ્ટર જરીવાલાને પહેલી વાર કોઈ છોકરી સાથે હાથ મિલાવવાનો મોકો મળ્યો અરે હાથ પકડે તો શું થઈ ગયું તું કારણ વગર કકળાટ નહીં કર અરે યાર એટિકેટ કઈ સમજે છે આમ છોકરી હાથ લંબાવે અને હું હાથ ના લંબાવું તો કેવું લાગે હા હું પડી જાઉં તો ઊભી કરવાય કોઈ દિવસ હાથ નથી લંબાવ્યો લંબાવ નહીં આજ પછી કોઈને નહીં કહું કે આપણા ઘરની રસોઈ હું બનાવું છું ફાઈન તારી તો કોઈ ઇજ્જત છે નહીં મારી પણ આબરૂના કાકડા કરી નાખ્યા સોરી ઉડમેસ કરું મુર્ગો બનું રેવા દો લાલ લુગડું જોયું નથી કે ભૂરાયા થયા નથી એવું કઈ નથી ગમે તે કલરનો મને વાંધો જ નથી અને તું તો ગમે તેવા શબ્દો નહીં વાપર તમે તમારું ઘર સંભાળો હું તો ચાલી મારી બાના ઘરે ચાલી 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 વર્ષોથી કે છે હજી સુધી એક દિવસ ગઈ નથી હું અહીંયા છું ને એટલે ઘર મારી ઇન્કમ પર ચાલે છે તારી ઇન્કમ પર નહીં કમાવાની ત્રેવડ છે તારામાં રસોઈ બનાવું કપડાં ધોઉં તને ડાન્સની પ્રેક્ટિસ કરાવું મહારાજ નોકર ડાન્સ માસ્ટર બધાનો ખર્ચો બચે છે એનું કઈ નહીં શટ અપ યુ શટ અપ મારું અરે તો તમારા ગયા જન્મના પુણ્ય સમજો કે મારા જેવી પત્ની મળી પણ તો ગયા જન્મમાં જ મળવું તું ને એક વાત કાન ખોલીને સાંભળી લો બીજી વારે પ્રિયાને હાથ લગાડ્યો છે ને તો ટાટિયો ભાંગી નાખીશ કોનો મારો પ્રિયાનો ચલ ચલ હવે જલ્દીથી મારા ડ્રેસને ઇસ્ત્રી કર મને ટ્રાયલમાં જવા માટે લેટ થાય છે છી 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 સલી આતે કઈ લાઈફ છે હા નથી યાર સલી લાઈફમાં કઈ મજા જ નથી એવી રોચા જેવી બૈરી મળી છે લક્કી છો જરીવાલા લક્કી છો રમીલા જેવી વાઈફ મળી હોત આજે મારે ઇસ્ત્રી કરવા તો ના બેસવું પડત મોહનિયા બેટમજી તને મજા છે સલા કાગડા તો દૈથરું લઈ ગયો દૈથરું પ્રિયા જેવી છોકરી જો મારી લાઈફમાં હોત તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત રમીલા સાથે નથી તો શું થયું બાજુમાં તો છે પણ પ્રિયા પડોશમાં રહેવા આવી છે એની પાછળ કોઈ ઈશ્વરી સંકેત જ લાગે છે કાંઈક ચક્કર ચલાવવું પડશે કાંઈક ચક્કર ચલાવવું પડશે બહુ મોડું થઈ ગયું નહીં આજે મોડું ક્યાં થયું ભાઈ પત્યું કે તરત જ આવ્યો શું પત્યું શું એટલે કામ કામ પત્યું કે તરત આવ્યો ઓવરટાઈમ કામ પતાવવા માટે જ કરવાનો હોય ને હા બહુ કામ રહે છે ને ઓફિસમાં અરે બહુ કામ રહે છે ભાઈ થાકીને ઠોસ થઈ ગયો થાકીને કે થાબડીને એટલે ના એટલે કેટલા વાગે સુધી હતો ઓફિસમાં હમણાં સુધી હતો આ બસ 8:15 નીકળ્યો એમ એટલે કઈ પરકાયા પ્રવેશ તો નતો કર્યો ને શું બબડે છે એનો પરકાયા પ્રવેશ તમે કહેતા હતા ને કે કરવાના છો અજા એ પછી ક્યારે ના કારણ કે આજે અદ્દલ તમારા જેવો દેખાતો એક માણસ બાજુવાળા પ્રિયા બેનના નાટકમાં બેઠો તો અરે શું વાત કરે તું આજે પ્રિયાનું નાટક હતું કમાલ કહેવાય ચાલો આપણે શું છે ચાલ તું ચાલ જમવાનું પીરસ એટલે આપણે પતાવીએ ચાલ છૂટા લવાર દગાબાજ કોણ 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 તમે બીજું કોણ ઓવરટાઈમનો બહાનો કરીને નાટક જોવા જાવ છો મિની સ્કર્ટ જોવા કોણ કે છે આવું તને કે છે કોણ પ્રિયા પોતે એ રૂમમાં બેસીને તાળીઓ નતા પડતા ભાઈ એટલે એ પણ કહી દીધું હા તે ઇન્ટરવલમાં જે એની પીઠ થાબડી ને એ પણ કહ્યું બોલો શું કહેશો હવે હવે શું કહેવાનું શું એમાં કઈ શું કહેવાનું આ થાબડી બોલ ને થાબડી તો શું થયું અરે સાલો કોઈને કોઈને શાબાશી આપવાનો પ્રોત્સાહન આપવાનો જમાનો જ નથી હા તે આજ સુધી મને તો આશ્વાસનના બે શબ્દ નથી કહ્યા અને જેને એની ડાયરેક્ટ પીઠ થાબડી આવ્યા અલે પણ તારીએ થાબડી અંદર શું થયું મમ્મી જા તું અંદર જા અંદર જા ખતમ થઈ ગયું બધું તમારો અસલી ચહેરો આજે મેં જોઈ લીધો અરે બાપા તે હજી કઈ નથી જોયું યાર એટલે તું કારણ વગર કકળાટ નહીં કર પકડાયા તો પણ મારા પર જ રૂભાગ કરો જો રમીલા તું પકડાયા પકડાયા નહીં કર અરે શું કે સાલી રીતે શું પકડાયા અરે ભાઈ આજે હું બેંકમાં બેઠેલો ત્યાં પેલો અમારો પાટી લાવીને મને કે ક્યાં ક્યાં જરી વેલા બહુ દિન હો ગયા અભી સ્ટ્રાઇક નહીં ગિરાયા ગિરા ને કહે મેં બોલો ગિરાવ હવે આખું યુનિયન નીકળીને નાટક જોવા ગયું એટલે મારે જવું પડ્યું હા
નીકળીને સીધા પહોંચી ગયા ઓલી પ્રિયાજી બાવલીના નાટકમાં? અરે ભાઈ, મને પછી ખબર પડી એમાં પ્રિયા કામ કરે છે, અને પડદો ખુલ્યો ત્યારે મિની સ્કર્ટ જોયું. હે ભગવાન, આવો વિશ્વાસઘાત! અરે તો પોક નહીં, મૂક નહીં, જાઉં આજ પછી નાટક જોવા નહીં જાઉં, સિનેમા ટીવી બધું છોડી દઈશ. બસ હવે શું કામ જાઓ? અરે હવે તો બાજુમાં જ છે ને, સવાર સાંજ જોયા કરજે. લાઈવ ટેલિકાસ્ટ, લાઈવ ટેલિકાસ્ટ! યાર તું તું વાત કારણ વગર વધારી રહી છે રમીલા, તું આમ કેમ કરે છે? તને જે જે પસંદ નથી એ બધું મેં છોડી દીધું છે કે નહીં? શું શું એટલે કેટલી બધી ચીજો એવી છે? આ લે ને ગુટકા. ગુટકા ખાતો તો તને નથી ગમતું? મેં કહ્યું ચાલો ભાઈ છોડી દઈએ. બા ચાલો, પાટિલ પાટિલ ને ગજવું નથી એટલે મારા ગજવામાં મૂકી ગયો. એટલે બસ જા. અરે તો છોડ ને તું, આ મેં પાના રમતો તો બંધ કરી દીધું, શનિવારે મારા ફ્રેન્ડ્સને મળવા જતો તો છોડી દીધું, અરે છેલ્લે છેલ્લે તો તને પસંદ નહોતું એટલે જોગિંગ માટે જતો તો એ પણ છોડી દીધું. જોગિંગ? અડધી ચડ્ડી પહેરીને ગર્લ્સ હોસ્ટેલની બહાર લટાર મારવું એને તમે જોગિંગ કહો છો? હા, દરેક વાતમાંથી તું કઈ પોઈન્ટ શોધી કાઢે છે, મને સમજાતું નથી રમીલા. મારો કોઈ પણ શોખ કે મારી કોઈ પણ પ્રવૃત્તિ તને પસંદ કેમ નથી? કારણ કે તમારી દરેક પ્રવૃત્તિ પાછળની વૃત્તિ હું જાણું છું. આજે અચાનક નાટક જોવાનો શોખ જાગ્યો? આજે અચાનક નહીં, મને બાળપણથી નાટકનો શોખ છે, અને મને જ નહીં મહાત્મા ગાંધીને પણ નાટકનો શોખ હતો. સાલી કઈ રીત છે યાર, માણસ ઘરે આવે ચા પાણી કઈ પૂછવાનું નહીં ને બસ કાચ 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 કાચ. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. એક છોકરાના બાપથી લટુડા વેળા કરતા. હા લટુડા વેળા, તું ગમે તેવા શબ્દો નહીં વાપર રમીલા. કરો, તમારે જે કરવું એ કરો, અમને પણ શોખ છે, કરીશું પૂરા. એ શું પૂરું કરવું તારે? શીખીશું ગાયન મોહનજી પાસે. જાગો મોહન પ્યારી, જાગો પ્યારી પ્યારી. અરે પ્યારે પ્યારે વાળી ચપરે ચપરે અંદર જાય યાર. પ્યારે 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 કરી નાખે. અમારામાં પણ ટેલેન્ટ છે, એવું નહીં સમજતા કે બાજુવાળીમાં જ ટેલેન્ટ છે. જો રમીલા, તું વારે વારે હરી ફરીને બાજુવાળીને વચ્ચે નહીં લઈ આવ. હમ ભી કિસી સે કમ નહીં. દેખા હિન્દી ભી આવડતી હૈ. આવડતી હૈ. હે ભગવાન, તારા માને પ્રિયામાં જમીન આસમાન નો ફરક છે. હા, એ રોમાં બેઠા પછી ફરક વધારે વર્તાયો હશે. તું મને ફરી ફરીને પાછો એ રોમાલ નહીં લઈ જા, કોર્ટમાં લઈ જઈશ તમને. એ જા તું, જા તું, જા તું, જા યાર, તારું મગજ ખસી ગયું, તું જઈને સુઈ જા, તું જા. એ ઓય નુજે આપો. શું? ચોકલેટ. ચોકલેટ લે. ચાલ, આવડી મોટી ચોકલેટ આપણા ઘરમાં કોણ લાવ્યું? અમારી કલાના ચાહક. અરે પણ નામ બોલ લે. મોહન મેન્ડોલિન. સાલો મોહનીયો ચોક, મોહન મોહનીયો, સાલો ટુ ઇન વન. મારી બૈરીને આવડી મોટી ચોકલેટો ખવડાવવા લાગ્યો. એક્સક્યુઝ મી, ઓ માય ગોડ, પ્રિયાજી, તમે જાતે પોતે પર્સનલી? આઈ એમ સોરી, હું તમને ક્યાંક ડિસ્ટર્બ તો નથી કરતી ને? નો, નોટ એટ ઓલ. ઘરમાં આવું પછી હું ડિસ્ટર્બ જ હોઉં છું. પ્રિયાજી, એ લીજીએ ચોકલેટ. પ્યાર કી નિશાની હૈ, આપકે લિયે હી લાયા હું, રખીએ. થેન્ક યુ. પણ અત્યારે ક્યાંક ઇલેક્ટ્રિશિયન મળશે? કેમ ઇલેક્ટ્રિશિયન નું શું કામ પડ્યું? જુઓ ને, હું નહાવા ગઈ હતી. વાહ. નાઈને બહાર નીકળી ને ગીઝર બંધ કરવાનું ભૂલી ગઈ. ઓહ, મોટો ધડાકો થયો ને આખા ઘરની લાઈટ ઉડી ગઈ. ધડાકો થયો? તમને કઈક વાગ્યું તો નથી ને? એવું કઈ નથી થયું, પણ શું છે ને કે ઘરમાં લાઈટ નથી, અંધારું છે, મોહન પણ નથી, એટલે મને બહુ ડર લાગે છે. અરે માં ડરવાનું શું, હું છું ને, અહીંયા બેસો. યા ધેટ ઇઝ ટ્રુ, પણ કોઈ ઇલેક્ટ્રિશિયન મળી જાય તો ફ્યુઝ રિપેર થઈ જાય ને? અત્યારે તો ઇલેક્ટ્રિશિયન ક્યાંથી મળે? હું છું ને, હા હું ફ્યુઝ નાખી આપીશ. યા હા, તમને ફ્યુઝ રિપેર કરતા આવડે છે? મને ઇલેક્ટ્રિક કામ આવડે છે, પ્લમ્બિંગ આવડે છે, ઘણીવાર શું છે. ચાલો જમવાની ખા. તમે પાછા? મારી લાઈટ ઉડી ગઈ છે ને મારી ઊંઘ ઉડી ગઈ છે. ભાઈ શું છે, અત્યારે બિચારા ઇલેક્ટ્રિશિયન શોધતા હતા, મેં કહ્યું ભાઈ આટલી રાત્રે ઇલેક્ટ્રિશિયન ક્યાં મળે? ક્યાંય ના મળે. હા, એટલે મેં કહ્યું ચાલો હું તમને ફ્યુઝ નાખી આપું. લે, તમે ક્યારે ફ્યુઝ નાખ્યો છે? નાખ્યો નથી, પણ તેથી શું થયું, માણસને કઈ નવું શીખવાની હોશ હોય કે નહીં? નો 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 નો, પ્લીઝ, તમે રિસ્ક નહીં લેતા. એ મારી રિસ્ક છે નો. એ મને કહે છે, હા
જો અનુભવ વગર જોખમ નહીં લેવું જોઈએ. પ્રિયાજી, લગ્નનો અનુભવ નો તો છતાં જોખમ લીધું જ છે ને. ચાલ હવે શું આમ ઠોયા જેવી વચ્ચે ઊભી તું? જા, મારે જવાનું છે, કામ કરજો, અંદર જા. એક પકડ છે લઈ આવ અને એ બેટરી લઈ આવ. ઓકે, જા. ક્યા હે પ્રિયાજી? યા, ઇલેક્ટ્રિસિટી હે ને વો હમારે બ્લડ મેં હૈ. હા, ફેમિલી કે બ્લડ મેં ઇલેક્ટ્રિસિટી હૈ. મેં આપકો બતાઉ, બહુ સ્ટોરી હૈ. મારા દાદા હતા ને, એ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતા હતા. મારા ફાધર હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. મારા મામા ઇલેક્ટ્રિક ના બિલો વસૂલ કરતા હતા. સી, એટલે ઇલેક્ટ્રિસિટી આખી બ્લડ માં આવી ગઈ છે. અભી આપકો વો પ્લમ્બિંગ કેવું પડે? હા, તમે બહુ હેલ્પફુલ છો, આઈ મસ્ટ સે. અરે, પાડોશી ધર્મ જેવું કઈ ખરું કે નહીં? અને આવો ચાન્સ ક્યાં રોજ મળવાનો? હજી નહીં, એટલે આવી સિચ્યુએશન કઈ રોજ થોડી આવે છે. આવી ગઈ. ઓ, થેન્ક્સ. બરાબર છે, પકડ સમજી ગઈ, પકડ એટલે ગુડ. તને એમ છે કે હું અંધારાથી ડરું છું? ના, હું ડરું છું. ચાલે ચાલ, બેસ અહીંયા બેસ. આમ દેશી બૈરા જેવું નહીં કર, તો આમ સાથે આવે તો પ્રિયાજીને ખરાબ લાગે, સમજી? તારા જેવી શંકાશીલ સ્ત્રી દુનિયામાં બીજી કોઈ નહીં હોય. મારી માં હજી જીવે છે. શું કામ જીવે છે? પ્રિયાજી, અરે જાઓ જાઓ, હું તો સહી જાઉં છું. આવીને જાતે થાળી પીરસી